हेलो फ्रेंड, वेलकम टू फ्री क्लासेस यूट्यूब चैनल। धोरण 10 गणित प्रकरण नंबर 15 संभावना जो चाली रही है, एक थी सात भाग आपने पूरा कर्या छे। आ भाग आठमो छे, एना अंदर आपने उदाहरण नंबर 6, उदाहरण नंबर 7 अने उदाहरण नंबर 11 जे छे ए आपने जोईशुं, अने विस्मय स्वाध्याय दाखलो जे छे ए पण आपने जोईशुं। तो सौथी पहेला आपने जोई लईए संभावनानुं सूत्र के पी ऑफ ई बराबर घटना ई ने सानुकूल परिणामों की संख्या भाग्या प्रयोग ने तमाम शक्य परिणामों की संख्या। उदाहरण 6 जोईए कि सविता अने हमीदा मित्रों छे, बन्नेना जन्मदिवस जुदा जुदा होय अने जन्मदिवस एक ज होय तेनी संभावना केटली ए आपणे शोधवानुं छे। तो लीप वर्षने अवगणवू, तो सौथी पहेला याद राखो कि जो लीप वर्ष होय तो केटला 366 दिवस होय अने जो सादू वर्ष होय तो एमां केटला दिवस होय 365 दिवस, बराबर। हवे जे प्रश्न पूछ्यो छे एनो आपणे सोल्यूशन लावीए, बराबर। पहेलो शुं पूछ्युं छे कि जन्म दिवस जुदा जुदा होय, जो सादु वर्ष छे एटले 365 दिवस छे, मानो कि 1 जान्युआरी कोनो जन्मदिवस छे, सविताનો, तो હમીદાનો જે જન્મદિવસ હશે એ 1 જાન્યુઆરી ના હોય। આ પહેલી સંભાવના માટે, જન્મદિવસ જુદા જુદા હોય એના માટે ક્યારે જન્મદિવસ જુદા જુદા, તો એક તો વાત ફિક્સ થઈ ગઈ કે જો 1 જાન્યુઆરી એ સવિતાનો જન્મદિવસ હોય તો હમીદાનો જન્મદિવસ 1 જાન્યુઆરી હોવાનો નથી। એના સિવાયના દિવસો કેટલા વધ્યા? 364। કેમ 364? કે ટોટલ 365 દિવસ, એમાંથી એક દિવસ માની લો સવિતાનો જન્મદિવસ, તો એક દિવસ બાદ કરો એટલે કેટલા વધે? 364 દિવસ। તો આ 364માંથી ગમે તે દિવસે હમીદાનો જન્મદિવસ હોય તો એના એ કન્ડિશન માટે સવિતા અને હમીદાનો જન્મદિવસ બંનેના અલગ અલગ હશે। તો આપણે લખીશું કે હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતા જુદો હોય તેને ઘટના ઈ લેતા, બરાબર। પછી આપણે લખીશું કે ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા। તો હવે તમે જુઓ કે હમીદા માટે કેટલા દિવસ વધ્યા? 364। અને નીચે આવે કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા, તો કુલ કેટલા શક્ય પરિણામ? 365, કેમ કે સાદું વર્ષ છે એટલે 365 દિવસ હોય। તો પી ઓફ ઈ બરાબર ઘટના ઈને સાનુકૂળ પરિણામની સંખ્યા 364, અને નીચે આવે કુલ શક્ય પરિણામ 365। બીજો પ્રશ્ન પૂછ્યો છે કે બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય, તો બંનેના જન્મદિવસ એક દિવસે હોવા અને બંનેના જન્મદિવસ જુદા જુદા દિવસે હોવા એ એકબીજાની પૂરક ઘટના કહેવાય, બરાબર। એટલે પી ઓફ જન્મદિવસ એક જ હોય, બરાબર, એક જ હોય એ કેવી રીતે શોધી શકાય? તો એને 1 માઇનસ શું થશે? પી ઓફ જન્મદિવસ જુદા જુદા। તમને યાદ હોય તો આપણે એક વસ્તુ જોઈ હતી કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર કેટલા થાય? 1। એટલે કે આ ઈ બાર જે છે એની પૂરક ઘટના છે, બરાબર। તો અહીંયા ઘટના આપી હતી, પહેલી આપણે ઘટના શોધી કે જન્મદિવસ જુદા જુદા હોય, અને હવે આપણે માગ્યું છે કે જન્મદિવસ એક જ દિવસે હોય, તો જન્મદિવસ જુદા જુદા હોવા અને જન્મદિવસ એક દિવસે હોવા એ એકબીજાની પૂરક ઘટના કહેવાય। તો પૂરક ઘટનાનું સૂત્ર આપણે અહીંયા મૂકીને જવાબ શોધી લઈએ, તો 1 માઇનસ જન્મદિવસ જુદા જુદા એનું સૂત્ર, એનું સંભાવના છે 364/365, અહીંયા જશે એટલે ગુણાકારમાં 365/-364/365, એટલે અહીંયા શું આવશે? 1/365। હવે આપણે વાત કરીએ કે જો લીપ વર્ષ હોત તો જવાબમાં શું ફેર પડે તે આપણે જોઈએ। તો જો લીપ વર્ષ હોત તો દિવસ કેટલા થતા? અહીંયા 365ની જગ્યાએ 366, એક દિવસ સવિતા માટે જતો રહેત તો એના માટે કેટલા દિવસો વધે? હમીદા માટે 365। તો અહીંયા પણ ઘટના એને સાનુકૂળ પરિણામો 364 ના આવત, અહીંયા આવત 365, અહીંયા કુલ શક્ય પરિણામ 366, તો અહીંયા જે સંભાવના આવત એ આવત 365/366। અહીંયા શું ફેરફાર થાત? અહીંયા આવત
एक भाग्या 365 जगह 366 आवे, तो लीप वर्ष हो तो आटलू फेरफार थत। एक शाला में शाला धोरण 10 में 40 विद्यार्थी है, तेमांथी 25 छोकरी 15 छोकराओ है। वर्ग शिक्षके एक विद्यार्थी ने वर्ग प्रतिनिधि तरीके पसंद करवानो छे। ते दरेक विद्यार्थी ने नाम भिन्न भिन्न चिट्ठी पर लखे छे। चिट्ठी एक सामन है, पची चिट्ठी थैला में मूके छे अने तेमने संपूर्ण रीते मिक्स करे छे। पची ते थैला में एक चिट्ठी काढ़े छे। चिट्ठी पर लखेल नाम छोकरीनू होय, बीजू प्रसंग छोकरानू होय तेनी संभावना शोधो। अहीं 25 शू है तो के छोकरी, 15 शू है तो के छोकरा, टोटल केटला थई गया 40 जण कुल। पहलो प्रश्न है, छोकरीनू नाम होय तेने घटना ई लेता, पछी घटना ई ने सानुकूल परिणामों की संख्या केटली थशे, तो छोकरी केटली छे तो के 25, अने कुल शक्य परिणामों की संख्या, कुल शक्य परिणामों की संख्या केटली थशे तो के 40 छे ने कुल छोकरा। ओके, पी ऑफ ई शू थशे, घटना ई ने सानुकूल परिणामों 25, कुल शक्य परिणामों 40, ऊपर नीचे 5 वडे भागी एटले 25, नीचे 8 पंचे 40। बीजो प्रश्न छे के छोकरानुं नाम होय, तो लखीशुं आपणे के छोकरानुं नाम होय तेने घटना एफ लेता। પછી શું લાઈન આવે છે કે ઘટના એફ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, એફ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે, 15, તો પી ઓફ એફ બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા 15, અને કુલ શક્ય પરિણામો કેટલા છે તો કે કુલ વિદ્યાર્થી 40 છે, માટે 40, ઉપર 5 વડે ભાગી એટલે 3 × 5 = 15, નીચે 8 × 5 = 40, તો આનો જવાબ આવે। ઉદાહરણ 11 જે પરીક્ષા માટે નથી છતાં આપણે જોઈ લઈએ ક્યારેક પૂછાઈ જાય તો, બરાબર કે ખોવાયેલ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે તે આકૃતિ 15.2 માં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે, તો શું સંભાવના છે કે તે તળાવમાં તૂટી પડ્યું હોય, તો કશું જ નહીં, અહીંયા આપણે લખીએ કે તળાવમાં તૂટી પડ્યું હોય, તળાવમાં તૂટી પડ્યું હોય તેને ઘટના ઈ લેતા, તેને ઘટના ઈ લેતા। પછી શું લખવાનું, ઘટના ઈને, હવે એ સાનુકૂળ પરિણામ નહીં આવે પણ સાનુકૂળ ક્ષેત્રફળ આવશે, કારણ કે આપણે વિસ્તારની વાત કરીએ છીએ, ક્ષેત્રફળ તો શેમાં આપણે પાડવાનું છે, તળાવમાં, તળાવનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો અહીંયા આખું માપ છે 9, આટલા સુધી છે 6, તો બાકીનું કેટલું હશે, આ 3 કિલોમીટર, આ ટોટલ જુઓ અહીંયાથી છે 4.5, અને આ છે 2, એટલે તળાવ હશે 2.5, તો તળાવનું ક્ષેત્રફળ 3 × 2.5 ગુણાકાર કરીશું એટલે 7.5 કિમીનો વર્ગ, કારણ કે વિસ્તાર છે, અને કુલ ક્ષેત્રફળ કેટલું થશે, હવે આપણે કુલ ક્ષેત્રફળ જો, કુલ શક્ય પરિણામો શોધતા હતા એની જગ્યાએ કુલ ક્ષેત્રફળ, તો કુલ ક્ષેત્રફળ આખું ક્ષેત્રફળ લઈ લેવાનું, બરાબર આ લંબચોરસ વિસ્તાર, તો કેટલું છે, 4.5 × 9 ગુણાકાર કરીશું, 9 × 5 = 45, 36 × 4 = 40.5 કિમીનો વર્ગ। સંભાવના શોધીશું પી ઓફ ઈ, તો અહીંયા શું આવશે, સાનુકૂળ ક્ષેત્રફળ આવશે, સાનુકૂળ ક્ષેત્રફળ ભાગ્યા કુલ ક્ષેત્રફળ, તો સાનુકૂળ ક્ષેત્રફળ કેટલું, 7.5, કુલ ક્ષેત્રફળ 40.5, પોઈન્ટ પણ બંનેને જતા રહે, કારણ કે અહીંયા પણ પોઈન્ટ પછી એક છે, અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા, એટલે પોઈન્ટ તમે દૂર કરી શકો। હવે જુઓ 5 15 વડે ભાગીએ તો ઉપર આવશે 15 × 5 = 75, અહીંયા 15 × 2 = 30, 15 × 30 એટલે 10 વધશે, અને 15 × 7 = 105, એટલે 5/27। હવે તમને એવું પૂછ્યું હોત કે હેલિકોપ્ટર તળાવની બહાર પડે, તળાવની બહારના ભાગમાં, બહારના ભાગમાં, અથવા એવું કહે કે જંગલમાં, બરાબર ને, આ જંગલ છે ને, જંગલમાં પડે, આવું પૂછે કે આ વિસ્તારમાં પડે, તળાવમાં ન પડે ને આ જંગલમાં પડે, તો શું થાત કે જંગલમાં પડ્યું હોય તેની ઘટના એ લેતા ને એને સાનુકૂળ ક્ષેત્રફળ, એટલે આને સાનુકૂળ ક્ષેત્રફળ આટલું ક્ષેત્રફળ થાત, કુલ ક્ષેત્રફળ સિવાય
कुल क्षेत्रफल में तालाब क्षेत्रफल बात करव पड़े, अथवा पूरक घटना कही सको ने कि एक छे घटना एवं कि तालाब में पड़े बीजी से तालाब में ना पड़े, तो तालाब में ना पड़े तो क्या पड़े, या बार क्या पड़े, तो ये रीते तब इन्हें शोधी सको बराबर। तो एक माइनस तालाब में पड़वा संभावना तब करो तो तमारो जवाब मिली जाए, एट्ले तालाब की बहार पड़वा संभावना, तालाब की बहार पड़वा बहार पड़वा संभावना के लिए था, तो एक माइनस तालाब अंदर पड़वा संभावना 5/27 है, એટલે 27 - 5/27 એટલે 22/7 તમારે આવી જાત। અથવા તમે જુઓ બીજી રીતે કેવી રીતે સાત ઉપર શું લખાતા આપણે આ વિસ્તારનું ક્ષેત્રફળ આવે ને આખું, તો આ વિસ્તારનું ક્ષેત્રફળ કેવી રીતે શોધત, તો ટોટલ ક્ષેત્રફળ 40 છે, તળાવનું 7.5 એટલે 40માંથી 7.5 તમે બાદ કરત એટલે 33, ઉપર શું આવે 33, અને કુલ ક્ષેત્રફળ કેટલું 40.5। હવે આ પોઈન્ટ તમે દૂર કરી દો એટલે ઉપર 10 લખવા પડે ને એટલે ઉપર 0 આવી જાત। હવે આને તમે ભાગત 11 વડે, તો 5 વડે ભાગીએ આપણે, 5 વડે અથવા 5 વડે 5 36, 5 36 5 8 40 અને 5 1 5 બરાબર। હવે કેવી રીતે ભાગ ચાલશે, સોરી 27 છે ઓકે। હવે જુઓ તો 22 × 3 કરો એટલે 66 અને 27 × 3 કરો એટલે 81, એટલે 3 3 ક્યાં થશે, એટલે 22/27 આવી ગયું। અહીંયા પણ આપણે પૂરક ઘટનાના આધારે શોધ્યું તો પણ 22/27 આવી ગયું। અંતિમ દાખલો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિ 15.6 બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો છો, તો તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી, તો વર્તુળની અંદર પડે, વર્તુળની અંદર પડે તેને ઘટના ઈ લેતા, તેને ઘટના ઈ લેતા, પછી શું લાઈન આવે છે, ઘટના ઈને, ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા તો કેટલી થશે, સોરી પરિણામ નહીં આવે છે પણ અહીંયા શું આવશે, ક્ષેત્રફળ, કારણ કે આપણે વિસ્તારની વાત કરીએ, ક્ષેત્રફળ તો વર્તુળમાં પાડવાનું છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે, એટલે પાય આરનો વર્ગ, પાય આરનો વર્ગ, પાય આર અહીંયા કેટલા છે, વ્યાસ આપેલો છે 1, એટલે ત્રીજા જુઓ ડી બરાબર 1, આપણે ખબર છે આર બરાબર વ્યાસના અડધા, વ્યાસ 1 છે, ભાગ્યા 2 કરો એટલે 1/2 એની ત્રીજા, 1/2 વર્ગ, એટલે ઉપર શું બધા પાય અને અહીંયા 1નો વર્ગ 1 અને નીચે આવશે 4 અહીંયા મીટરનો વર્ગ, અને કુલ ક્ષેત્રફળ કેટલું છે, 3×2 લંબચોરસનું ક્ષેત્રફળ આવ્યું, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3×2 એટલે 6 મીટરનો વર્ગ। પી ઓફ ઈ બરાબર સાનુકૂળ ક્ષેત્રફળ π/4, કુલ ક્ષેત્રફળ 6 એટલે પાય નીચે 4 અને 6 ગુણાકારમાં રહેશે π/24। તમને એવું પૂછે કે 12 પડે એની સંભાવના શું, તો તમારે પૂરક ઘટનાના આધારે આમ પણ તમે શોધી શકો। વિડીયો ગમ્યો હોય તો તમારે વિડીયોને લાઇક કરી લેવાનો છે, શેર કરી લેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેવાની છે। તમે વિડીયો નિહાળવે એના માટે તમારો બહુ બહુ આભાર, થેન્ક્સ ફોર વોચિંગ।